આયોજન કદાચ ઘણા બધા એક્ઝિબિશન્સ જોયા છે અમે, પણ આ કદાચ ગુજરાતનું બિગેસ્ટ આયોજન છે કે જેમાં તમામ બિલ્ડરો, ઉદ્યત ગ્રુપ નહીં પણ તમામ બિલ્ડરોએ બાય હાર્ટ કામ કરી અને ડિઝાઇનના સ્ટોલ બનાવેલા છે અને રાજકોટની જનતાને નવા નવા પ્રોજેક્ટ્સ આપેલા છે. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની વાત કરીએ તો ઉદ્યત ગ્રુપ આ સ્કીમને લઈને શું માને છે? એકચ્યુઅલી આ સ્કીમ મિડલ ક્લાસ સેગમેન્ટ કે જેનો એક શોખ હોય છે કે પોતાનું ઘરનું ઘર હોય અને જેના એમ્બિશન હોય છે કે જે કંઈક નવું માર્કેટમાં જોઈએ છે, તો આ તમામ વસ્તુ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં સારી રીતે ફૂલફિલ થાય છે અને બધાના સપના પૂરા થઈ શકે છે. આમાં ઉદ્યત ગ્રુપ કઈ રીતે મદદરૂપ થશે આ સરકારની જે આ પહેલ હાથ ધરવામાં આવી? ડેફિનેટલી ઉદ્યત ગ્રુપના તમામ પ્રોજેક્ટ આ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં આવે છે. સેકન્ડ થિંગ, ઉદ્યત ગ્રુપના તમામ પ્રોજેક્ટ્સ કંઈક નવા કન્સેપ્ટ ઉપર છે અને મિડલ ક્લાસ સેગમેન્ટમાં ઉપર છે કે જેને 30 લાખથી લઈને 70 લાખ સુધીના ફ્લેટ્સ છે. હવામાં બંગલો કે જે ડબલ હાઇટેડ ડ્રોઈંગ રૂમ આપેલા છે, દરેક ફ્લેટમાં સ્વિમિંગ પૂલ, રાજકોટમાં સિંગાપુર કે દરેક ફ્લેટમાં સ્વિમિંગ પૂલ, એ બી 60 લાખથી 70 લાખના ફ્લેટ્સ છે. દરેક ફ્લેટમાં ગાર્ડન, 2000 કાર્પેટના ફ્લેટ્સ, એ બી 60-70 લાખના ફ્લેટ્સ છે. સો આ તમામ પ્રોજેક્ટ્સ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં આવે છે અને મિડલ ક્લાસ સેગમેન્ટ્સને ટાર્ગેટ કરેલા છે. રાજકોટની વાત કરવામાં તો રાજકોટની પબ્લિક છે ઘણું ખરું ઇચ્છતી હોય છે એમિનિટીઝની, જે રીતે આપણે વાત કરીએ તો રાજકોટના બિલ્ડર્સ એમિનિટીઝ કઈ રીતે પૂરી પાડે છે? માં સવિશેષ ઉદ્યત ગ્રુપની જ વાત કરીએ છીએ, આ જે લોકોની માંગ જે છે એને કઈ રીતે પરિપૂર્ણ કરે છે? સર, તમામ પ્રોજેક્ટ્સ એમ્યુનિટીઝથી ભરપૂર છે. લાઈક ગુજરાતનો ફર્સ્ટ પ્રોજેક્ટ કે જેમાં 130 ફીટ હાઇટેડ એટ્રીયમ છે કે જે ફર્સ્ટ ટાઈમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ગુજરાતમાં છે. રૂફટોફ કાફેટેરિયાથી લઈને કાર બી આ પ્રોજેક્ટમાં પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી પિક એન્ડ ડ્રોપની સર્વિસ પણ જે તે કંપનીની કાર જ કરે. દેન સ્વિમિંગ પૂલ, 66 સ્વિમિંગ પૂલ, 66 ફ્લેટ્સ, 66 સ્વિમિંગ પૂલ્સ, દરેક ફ્લેટમાં સ્વિમિંગ પૂલ, સનડેક ડબલ હાઇટેડ, આ ઘણા બધા જે એક્સ્ટ્રા લક્ઝરિયસ એમ્યુનિટીઝ છે એ બધી એમ્યુનિટીઝ ઉદ્યત ગ્રુપ મિડલ ક્લાસ સેગમેન્ટને આપે છે કે જેથી એમના તમામ શોખો પરિપૂર્ણ થાય. અત્યારે જે રીતે સરકારે એફએસઆઈમાં જે વધારો કર્યો છે, જે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં જે સ્ટ્રક્ચરનું જે ઇમ્પોર્ટન્સ છે, ઉદ્યત ગ્રુપ શું માને છે, આપ શું માને છે? સર, સ્ટ્રક્ચરનું ઇમ્પોર્ટન્સ, કોઈ પણ બિલ્ડિંગ બ્યુટિફિકેશન તો કોઈ પણ કરી શકશે, પણ બિલ્ડિંગનું કોર, જે બિલ્ડિંગનું શરીર છે, હાડકાનું બનેલું હોય, સ્ટ્રક્ચર હેવી જ હોવું જોઈએ કારણ કે એના ઉપર ઘણી બધી જિંદગીનો સવાલ હોય છે. તો સ્ટ્રક્ચર અત્યારના પ્રોજેક્ટ્સ પ્રમાણે નહીં, ઉદ્યત ગ્રુપની હું વાત નહીં કરું, પણ તમામ પ્રોજેક્ટ્સના સ્ટ્રક્ચર જે લીડિંગ બિલ્ડર્સ છે બધા જ બહુ જ સારા આપે છે. અંતમાં આપણે પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જે રીતે અત્યારના રાજકોટના બિલ્ડર્સ કહી શકાય કે ખરા અર્થમાં ખમીર વંટા છે, ડેફિનેટલી નોટબંધી, જીએસટી, રેરા, આ બધા જે અત્યારે અવરોધો આવ્યા ને તેમ છતાં સ્ટેબલ થઈને ત્યાં આગળ વધી રહ્યા છે અને જે રીતે વેગ આપ્યો છે રિયલ એસ્ટેટ ક્ષેત્રે, કેવું લાગે છે આપણે? ખમીરવંતી ગુજરાતની તમામ પ્રજા છે, નહીં કે બિલ્ડર, પણ મધદરિયે જ્યારે વહાણ હોય અને અલગડોલક થતું હોય ને જે આગળ નીકળવાની મજા છે એ તમામ બિલ્ડરો પરિપૂર્ણ કરે છે. અને વધુમાં તમામ બિલ્ડરો રાજકોટમાં, રાજકોટ બિલ્ડર એસોસિએશન જે છે એ તમામ બિલ્ડરો ભાઈઓની જેમ કામ કરે છે, કોઈ કોમ્પિટિશન નથી કરતા કે જેથી એકબીજાના ક્લાયન્ટ કાપવા કરતાં અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ, જેનો લાભ રાજકોટને અને ગુજરાતને બી મળે છે.